જામનગર મહાનગર પાલિકાના ડેપ્યુટી મેયર પદે રહી ચૂકેલા ભાજપ આગેવાન ભરતભાઈ મહેતાનું રાજકોટમાં સારવાર દરમિયાન અવસાન થયું છે. હૃદયરોગનો હુમલો આવવાને કારણે તેમનું મૃત્યુ થયું હોવાનો અહેવાલ છે. કોમોડોર ગૌતમ મારવાહા VMSએ વાલસુરા નેવી મથકના કમાન અધિકારી તરીકે પદભાર ગ્રહણ કર્યો છે. આ તકે વિશેષ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કોમોડોર ગૌતમને કોરોના કાળમાં મુંબઈ સહિતના નેવી મથકો પર ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. ગુજરાતનું પ્રથમ સાંધ્ય દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22 ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. એ, બી અને સી ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 82 કેસ ઉપરાંત જિલ્લામાં અન્ય વિસ્તારોમાં વધુ 52 કેસ નોંધાયા છે. જામનગરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 24 દર્દીઓના મૃત્યુ થયા છે. જોકે સરકારી ચોપડે તો સમગ્ર જિલ્લામાં કોરોનાના 3 દર્દીઓના મૃત્યુ જ દર્શાવાયા છે.